પાંચમો દાખલો વિદ્યાર્થીઓ આપણે ભણી જો ખૂણો ABC અને ખૂણો BED આ બે અભિકોણ છે વિદ્યાર્થીઓ આપણે ખબર છે અભિકોણ ક્યારે બને કેવા ખૂણાઓને અભિકોણ કહેવાય એટલે આ બે ખૂણા અભિકોણ છે એમાં એક ખૂણો ABC આપણે આપી દીધો 3x - 20 અને ખૂણો BPD આપી દીધો 2x + 30 તો પહેલા x શોધવાનું છે અને આ બંને ખૂણા જે આવેલા છે આપણે શોધવાના છે આપણે ખબર છે કે બે રેખાઓ જ્યારે છેદે બરાબર છે અહીંયા ખૂણો ABC જો તો બે રેખાઓ છેદે ત્યારે આપણે ખ્યાલ છે કે સામસામેના ખૂણા સમાન માપના બને એને અને એને આપણે અભિકોણની જોડના ખૂણા કહીએ છીએ જો તો ખૂણો ABC A અને C અને બીજો ખૂણો BPD BPE આ અભિકોણની જોડના ખૂણા છે આપણે ખબર છે કે ખૂણો ABC અને ખૂણો BPD અભિકોણ છે અભિકોણ છે એટલે આપણે ખબર છે બે રેખાઓ છે બે સામસામેના ખૂણા સમાન માપના બને ને અભિકોણના ખૂણા કહેવાય ખૂણો ABC બરાબર આપણે આપી દીધા 3x - 20 અંશ અને ખૂણો BPD બરાબર 2x વત્તા 30 બરાબર છે આપણે આ બે ખૂણા આપી દીધા છે તો આપણે x અને બંને ખૂણા માપ શોધવાનું છે તો પહેલા લખો ખૂણો ABC અહીં આપણે લખશું ને અહીં કરી અહીં કરી લખો અહીં ખૂણો ABC બરાબર 3x - 20 અને ખૂણો BPD બરાબર 2x વત્તા 30 આપે છે આપણે આપેલ છે કે ભાઈ ખૂણો ABC બરાબર 3x - 20 અને ખૂણો BPD બરાબર 2x વત્તા 30 આપણે આપેલ છે હવે આપણે આપી દીધું કે ભાઈ ખૂણો ABC અને ખૂણો BPD કેવા છે અભિકોણ છે લખો અભિકોણ છે અને આપણે ખબર છે અભિકોણ અભિકોણ હોય તો શું થાય અભિકોણ આપણે ખબર છે બે રેખાઓ છે તે સામસામેના ખૂણા સમાન માપના બને એટલે લખ્યું હતું તમને યાદ છે ને કે ભાઈ બે રેખાઓ છે તે સામસામેના ખૂણા હંમેશા સમાન થાય મેં તમને કીધું તમારે ગમે તે બે રેખાઓ છે તે આકૃતિ દોરવાની અને એમાં પછી તમે માપશો કોણ માપકની મદદથી તો સામસામેના ખૂણા સમાન થાય આ બે ખૂણા સમાન થાય એ તે આ બે સામસામેના ખૂણા સમાન થાય તો એમાં સામસામેના ખૂણા સમાન થાય તો અભિકોણ છે એટલે એ બે સમાન હોય ખૂણો ABC અને ખૂણો BPD ABC બરાબર લઈ લો કેટલા છે જોવો તો 3x - 20 છે BPD બરાબર કેટલા 2x + 30 છે જોવો તો x ને એક બાજુ લો ને એક બાજુ અચળ પદ ને લઈ લો તો 3x ને 2x અહીંયા 3x મોટા છે તો + 2x ને આપણે ડાબી બાજુ લાવો તો શું થશે + 2x ડાબી બાજુ આવશે તો - 2x અને 30 અંશ વત્તા 20 અંશ 3x માંથી 2x લે તો x અને 30 અંશ વત્તા 20 અંશ એટલે 50 અંશ એટલે આપણે x બરાબર મળી ગયા કેટલા જોવો તો 50 અંશ x બરાબર 50 અંશ મળી ગયા બે ખૂણા મૂકી દો તો જો તો ખૂણો ABC તો આપણે પહેલું શોધી લીધું x એ x આપણે મળી ગયા બરાબર છે આપણે કીધું x પહેલા શોધો તો x આપણે મળી ગયા 50 અને બંને ખૂણાનો માપ શોધો બંને ખૂણામાં પહેલા ABC છે તો ABC લઈ ના તો ABC બરાબર શું આવશે જો તો 3x - 20 તો 3 ગુણ્યા x એટલે કેટલા 50 પછી બીજો ખૂણો લઈ લો બીજો ખૂણો કોણ આવશે BPD BPD બરાબર કેટલા જો તો 2x વત્તા 30 2 ગુણ્યા x કેટલા 50 50 તો 4 ને 30
एक्सोप्रेशन दो अभी कौन से विद्यार्थी आपने खबर से कहा कोण ए बी सी ने कोण बी पी डी बी ए अभी कौन से अभी कौन से मतलब बे समान मापना बनचे मिल गया जो तो आपने तो लिखो नीचे आम के आम कोण ए बी सी बराबर एक्सोप्रेशन અને કોણ બી પી ડી બરાબર 130 મળે અભિકોણો છે એટલે આપણે ખબર છે વિદ્યાર્થી બે કોણ સમાન જ આપણે મળશે તો મળ્યા જો પેલા ગોમેન્દ્રાવ દાખલો પેલા અહીં લખી નાખો આ કોણ જેમ આપેલો હોય આપણે ધારવું પડે પણ અહીંયા આપણે આખા કોણ આપેલા હતા એ બી સી ને બી પી ડી લખી નાખો એટલે અહીં કેટલા આપણને કોણ આપે છે પછી આ બે કોણ અભિકોણો છે આપણે કોઈ લખો બે કોણ એટલે બે કોણ કેવો હોય હમ અમે એ સમાન થાય એટલે બે ની સામ સામે બરાબર લખને છે પછી બે ની કિંમત મૂકજો ખૂણાની સાદુ ભાગ કે એટલે x મળી જાય અને પેલા x શોધો કીધો અને બંને ખૂણા માં એટલે x ની કિંમત મળી ગઈ બે abc ને bpd માં મૂકજો તો આપણે બંને ખૂણા માં મળી જશે બીજો દાખલો વિદ્યાર્થી આપણે જોઈએ હવે ખૂણો abd અને ખૂણો dbc આસનનો કોણ છે જો તો અહીં આસનનો કોણ આપ્યો છે આપણે ખબર છે આસનનો કોણ કોણ કહેવાય આસનનો કોણ માં એક બે કોણ આસન્ન કોણ હોય તો મે એક બિંદુ સામાન્ય હોય તો કોણ છે સામાન્ય APD ને DBC માં ABD ને DBC માં બે માં B સામાન્ય છે પછી એક બાજુ સામાન્ય હોય કોણ સામાન્ય છે તો એમાં BD સામાન્ય બાજુ છે અને સામાન્ય બાજુ સિવાયની બાકીની બે બાજુ સામાન્ય બાજુ એટલે અલગ અલગ બાજુ આવી ગઈ જો આકૃતિ દોરશો એટલે તમને ખ્યાલ પડશે ઓ ABC આપી તો આપણે 70 હશે જો તો એક સામાન્ય બાજુ દોરવી પડશે અહીંયા કોણ A B D અને કોણ D B C આ બે આસનના કોણ છે જો A B D અને D B C આસનના કોણ છે થઈ ગયા તો આકૃતિ પરથી જ લાગે કે A B D અને D B C આસનના કોણ છે A B D બરાબર આપણે આ કીધા કેટલા જો તો 1.5 * x અંશ અને D B C બરાબર કેટલા 2 * x અંશ આપકો ABC આપને આપ્યો 70 હશે તો x ABD અને DBC શોધો તો અહીં કે લખી નાખો અહીં કોણ ABD બરાબર 1.5 * x અંશ અને DBC બરાબર 2 * x અંશ અને તથા એટલે એ પર આવી ગયો ને તથા કોણ એ બી બી બરાબર 70 અંશ આપેલ છે જો તો આપણે હું આપેલું છે તો ખૂણો એ બી ડી બરાબર 1.5 એક્સ આપેલા છે ડી બી સી બરાબર 2 એક્સ આપેલા છે અને એ બી સી આખો ખૂણો આપણને 70 અંશ આપેલ છે હવે જો આપણે આકૃતિમાં બતાવી દીધું કે ABD DBC અને આખો ખૂણો ABC આયા છે ABD ની ABD તો આપેલા છે ABC આખો ખૂણો આપણે 70 અંશ એટલે આપણે લખે જવાબ પડે ને આપણે કોણનો સરવાળો આપણે 70 અંશ કાળો મળી જવો જોઈએ તો હવે આ આપણે આપા ખૂણો ABD અને ખૂણો DBC આસનના કોણો છે આ બે ખૂણા આસનના કોણો છે ABD અને DBC તો આકૃતિ ઉપરથી આસનના કોણોનો માપનો સરવાળો 90 અંશ થાય કે 180 અંશ થાય કે બીજા કોઈનો સરવાળો થાય એવો કોઈ નિયમ નથી વિદ્યાર્થીઓ પણ આપણે આ બે ખૂણા આપી દીધા છે અને આખો ખૂણો ABC આપી દીધો છે તો એના દ્વારા આપણે લખી શકીએ આ બે ખૂણા આસનના કોણો છે એટલે ખૂણો ABD બરાબર છે વત્તા ખૂણો DBC બરાબર આખો કોણો કેટલો થાય એ બી સી આવો આપણે લખી શકીએ કે ભાઈ બે ખૂણાનો માપનો સરવાળો બરાબર થીજો આખો કોણો એ બી ડી વત્તા ડી બી સી બરાબર આખો કોણો એ બી સી મૂકજો કિંમત તો એ બી સી ની એ બી ડી ની કિંમત કેટલી 1.5 એક્સ અંશ વત્તા ડી બી સી ની કિંમત 2 * એક્સ અંશ એ બી સી 70 અંશ દોઢ વત્તા બે એટલે કેટલા થશે 3.5 = 70 હશે એટલે કેટલા થાય જો તો
x ના સ્થાન શોધવા હોય તો હું કરશું 70 ના છેદ 70 ના છેદમાં 3.5 લેશું ને 3.5 એમાં પોઈન્ટ જો કરશું તો 70 ના છેદમાં 35 ના છેદમાં 10 થાય જો તો અહીં 35 એક 35 35 2 70 છેદ નો છેદ 2 અંશ માં 11 તો 2 ગુણ્યા 10 x બરાબર કેટલા આપણે મળ્યા 20 અંશ તો મળી ગયા x બરાબર 20 અંશ હવે એને શું કરશું આપણે આ x તો મળી ગયા 20 અંશ પેલો મળી ગયો x પછી abd અને dbc માં મૂકી દો તો આપણે બાજુના બે ખૂણા મળી જાય તો લખાય કોણ abd બરાબર 1.5 ગુણ્યા x અંશ 1.5 ગુણ્યા x એટલે કેટલા 20 તો 15 2 30 બરાબર છે અને 165 લગાડો તો 300 કે પોટ અંદર આવો તો કેટલા 30 આપણને કોણ abd બરાબર કેટલા મળી ગયા 30 બીજો આપણે કોણ શોધવાનો કીધો dbc 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 બરાબર 2x 20 20 40 તો જો વિદ્યાર્થી આ બે નો સરવાળો ABD મળી ગયો 30 અને DBC મળી ગયો 40 આ બે નો સરવાળો છે આખા ખૂણા ABC જેટલો થઈ જવો જોઈએ જો તમને આખો ખૂણો ABC કેટલા આવ્યો છે 70 આવ્યો છે મળી ગયો એટલે વિદ્યાર્થી આપણે આ દાખલો મેં તમને પહેલા કીધો બધા દાખલામાં તાળો મળી જાય ગાબી ABD અને DBC નો સરવાળો કરો તો આખો ખૂણો ABC જેટલો ABC આપણને આપેલો છે 70 જો ABD 30 પછી DBC આપણને મળ્યા 40 30 ને 40 નો સરવાળો 70 છે અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી 3.5 x 2x એટલે 3.5x અંશ અંશ લખવાનો તો ખબર નથી તમે કદાચ કરી દેતા અહીંયા અંશ નો લખે અહીં નો લખે તો યાર બરાબર છે તો છેલ્લે અંશ લખી દે બતાવી દે કે ભાઈ x 20 અંશ ABD 30 અંશ અને DBC 40 અંશ બરાબર છે તો 3.5x 70 તો x શોધવાનો છે તો હું કરશું જો તો 3.5 સામે પર છે 70 ના છેદમાં થાય અને આ પોઈન્ટ દૂર કરી દે તો 70 ના છેદમાં 35 ના છેદમાં 10 35 એકડ 5 2 છેદ નો છેદ 10 અંશમાં લીધું 10 2 20 20 મળી આ મૂકી ડોટ ગણ્યા 20 એટલે 30 15 નું 30 ને પાછળ 0 300 એક પોટ અંદર આવો તો 30 અને DBC 2 ગુણ્યા x અને 2 ગુણ્યા 20 એટલે 40 ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ તો આપણે પૂરક કોટિકોણ પૂરક કોણ અને આસન્ન કોણ અને અભિકોણ ને આધારિત દાખલામાં ભણ્યા આમાં આપણે રેખિક જોડના ખૂણાના પણ દાખલા આપે તો પણ આ જ રીતે તમારે ગણવાનું છે જે બે ખૂણાનો સરવાળો રેખિક જોડમાં ખબર છે ને એક બાજુ સામાન્ય હોય બાકીની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો રસ્તી હોય એટલે કે બાકીની બે બાજુથી એક સીધી રેખા બનતી હોય એને રેખિક જોડના ખૂણા કહેવાય એમાં બે ખૂણા આ જ રીતે ગણી શકાય પણ એમાં બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય એ પ્રમાણે આપણે ગણી શકીએ